ગુડ મોર્નિંગ ગુજરાત સમાચારો સાથે હું છું વિધિ. સૌથી પહેલા વાત અમદાવાદની કરી લઈ કે જ્યાં પિરાણા રોડ પર જે કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો, આગ લાગવાની જે ઘટના સામે આવી હતી તેમાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો છે. પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની પણ માંગ કરી છે. આગની આ ઘટનામાં કિરીશ ચાવડાના ભાઈ ભાભીના મૃત્યુ થયા છે. જે ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ સમય આપણે અત્યારે બતાવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે આ બ્લાસ્ટ જોઈ શકાય છે, આ વિસ્ફોટ જોઈ શકાય છે. કપડાનું ગોડાઉન કે જેમાં આગ લાગી અને અચાનક આગ લાગતા 12 જિંદગી તેમાં હોમાઈ ગઈ છે. એટલું જ નહીં, 9 જેટલા લોકો તો અત્યારે અત્યંત ગંભીર સ્થિતિમાં છે. બીજી તરફ મુખ્યપ્રધાન દ્વારા મૃતકોના પરિવાર માટે 4-4 લાખની સહાયની જાહેરાત થઈ છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમણે પોતાના પરિજનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, વધુ સહાયની માંગણી કરી છે. માનવ વધનો ગુનો નોંધાય તેવી પણ તેઓએ માંગણી કરી છે. એક મારા મોટા ભાઈ છે મથુરભાઈ ચાવડા તથા મારા ભાભી છે એન્જેલિના મથુરભાઈ ચાવડા, અને અમારી માંગ એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. અને જે આ સરકારે વળતર માટે જે બોલ્યા છે એ અમને મંજૂર નથી, કારણ કે આ બાળકો નાના છે, એના ભવિષ્યનો અમારે વિચાર કરવાનો છે. એટલે અમારે આ 4 લાખ જોતા નથી. એની જગ્યાએ 4ની જગ્યાએ દરેક પરિવારને 20 લાખ આપવામાં આવો, બરાબર છે, તથા એક સરકારી નોકરી આપવામાં આવો. અમદાવાદ શહેરના પિરાણા પીપળજ રોડ પર આવેલા કેમિકલ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થતા ગોડાઉનની છત ધરાશાયી થઈ 12 લોકોના મોત થયા. દુર્ઘટનામાં મોત પામેલા તમામ 12 લોકોના મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી લીધા, અને આ 12માંથી 7 પુરુષો 5 મહિલાઓ છે. તમામ મૃતદેહ બહાર કાઢી લેવાતા ફાયર વિભાગે આ ઓપરેશનને પૂર્ણ જાહેર કર્યું છે. હવે એસ્ટેટનો જોખમી ભાગ તોડવાની તેમજ કાટમાળ દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ શકે છે. મહત્વનું છે કે કેમિકલ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ એટલી લાગી હતી કે મૃતકોના ઘટના સ્થળે જ તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ આગ બાજુના કાપડના ગોડાઉનમાં પણ ફેલાય. વિસ્ફોટ, આગ અને ગોડાઉનની છત ધરાશાયી થવાને કારણે આસપાસના ગોડાઉનમાં કામ કરતા કામદારોમાં પણ દૂરધામ મચી ગઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નાનુભાઈ એસ્ટ્રીટના કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ. 3 થી 4 ગોડાઉનની તો છત ધરાશાયી થઈ. કેમિકલના ગોડાઉનની બાજુમાં કાપડનું ગોડાઉન આવેલું હતું, જ્યાં કેટલાક લોકો પેકિંગનું કામ કરતા હતા. બાજુની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા કાપડના ગોડાઉનનું ધાબું પડ્યું. બાજુની ફેક્ટરીમાં આગ પકડતા જ ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ. કાપડના કારણે આગ વધી ગંભીર રીતે લોકો દાઝ્યા. જોકે પોલીસ તપાસમાં ગોડાઉન માલિક સુતરિયા નામનો કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, જે પાછા 10 કરતા વધુ વર્ષથી આ ગોડાઉન ચલાવતો હતો. હજુ સુધી કોઈની ધરપકડ કરેલી નથી, પરંતુ જે કેમિકલની ગોડાઉન છે એના માલિકની પોલીસ પૂછપરછ કરી રહેલ છે. શું નામ છે સર કેમિકલ કંપનીનો જે માલિક છે તેનો? મિસ્ટર સુતરિયા. કેટલા સમયથી અહીંયા કંપની ધરાવે? છેલ્લા 10-12 વર્ષથી એ અહીંયા કંપની નથી, પરંતુ એ ગોડાઉન ચલાવી રહ્યા.